નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દર્શક ગજેરા. આપ સૌ વિદ્યાર્થી મિત્રોના ઓનલાઈન સેશનની અંદર સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા સેશનની અંદર આપણે બેઝિક કન્સેપ્ટની ચર્ચા કરેલી હતી, બરાબર છે કે ભાઈ એકમનો અંક 0 હોય તો એવી સંખ્યાનો વર્ગ કઈ રીતના કરવો, એકમનો અંક 5 હોય તો તેવી સંખ્યાનો વર્ગ કઈ રીતના કરવો, બધા અંક 1 હોય તો એવી સંખ્યાનો વર્ગ કઈ રીતના કરવો, પછી તો કે ભાઈ બધા અંક 9 હોય તો એવી સંખ્યાનો વર્ગ કઈ રીતના કરવો, બરાબર છે. આવા બેઝિક કન્સેપ્ટની આપણે ચર્ચા કરેલી હતી. ત્યાર પછી આજના સેશનની અંદર ખાસ 2 અંકની સંખ્યાનો વર્ગ શોર્ટકટથી કેવી રીતના સોલ્વ કરવો એની આપણે ચર્ચા કરવાની છે, બરાબર છે. હવે જનરલી આપણે શું કરતા હોઈએ છીએ તો કે ભાઈ 2 અંકની સંખ્યાનો વર્ગ આપણે સોલ્વ કરવા માટે આપણે શું કરીએ, ગુણાકાર કરતા હોઈએ છીએ. પણ આ સેશન જોયા પછી કોઈ દિવસ તમે ગુણાકાર નહીં કરો, બરાબર છે, મારી ગેરંટી છે. આ સેશન જોયા પછી તમે કોઈ દી વર્ગ કરવા માટે ગુણાકાર કરવાનો નથી, ડાયરેક્ટ શોર્ટકટથી જ આપણે જવાબ આપવાનો છે. જો કેવી રીતના, તો કે પહેલું તમને એવું કીધું કે ભાઈ 2 અંકની સંખ્યાનો વર્ગ કઈ રીતે કરવો, બરાબર છે. જો પહેલી રકમ કોણ છે, તો કે ભાઈ પહેલી રકમ મારી પાસે છે 34. હવે 34 નો વર્ગ પેલા કઈ રીતના કરશી, તો કે પેલા શું કરવાનું, 3 નો વર્ગ કરવાનો. તો 3 નો વર્ગ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો, તો 3 નો વર્ગ થશે 9. પણ આપણે ખબર છે હંમેશા 2 ડિજિટમાં આપણે લખીએ છીએ, એટલે 3 નો વર્ગ 9 નહીં પણ શું આવશે, 09. 4 નો વર્ગ કેટલો થાય, તો કે 4 નો વર્ગ થશે 16. એટલે પહેલી લાઈન શું બનશે, 09 અને 16. ત્યાર પછીનું બીજું સ્ટેપ શું છે વિદ્યાર્થી મિત્રો, તો બંને સંખ્યાનો ગુણાકાર કરવાનો. તો બંને સંખ્યાનો ગુણાકાર કરશો એટલે કેટલા થશે, 4 × 3 = 12. 12 નો ફરજિયાત 2 સાથે ગુણાકાર કરવાનો, એટલે જવાબ આવશે 12 × 2 = 24, અને પાછળ ફરજિયાત 0 મૂકવાનો. બસ આટલું જ કરવાનું છે, અને પછી એનો સરવાળો કરશો તો જવાબ આવશે 11/56. ત્યાર પછીની બીજી રકમ જુઓ, તમને શું આપ્યું છે, તો કે ભાઈ 67 નો વર્ગ. હવે 67 નો વર્ગ કરવો હોય તો પેલા શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, તો 6 નો વર્ગ કરવાનો. તો 6 નો વર્ગ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો, તો 6 નો વર્ગ થશે 36. પછી 7 નો વર્ગ કરવાનો, 7 નો વર્ગ કેટલો થશે, 49. પછી બીજું સ્ટેપ શું છે, તો બંનેનો ગુણાકાર કરવાનો. બંનેનો ગુણાકાર કરશો એટલે કેટલા થશે, તો કે ભાઈ 6 × 7 = 42. 42 × 2 એટલે 84. પાછળ ફરજિયાત શું મૂકવાનું, 0 મૂકવાનો. પછી એનો સરવાળો કરશો એટલે જવાબ કેટલો આવશે, 44 × 89. સમજાય છે. જો ત્રીજી રકમ, ત્રીજી રકમ મારી પાસે શું છે, તો કે 83. 83 નો વર્ગ કરવો છે તો પેલા શું કરવાનું, 8 નો વર્ગ કરવાનો, એટલે જવાબ કેટલો આવશે, 64. પછી 3 નો વર્ગ કરવાનો, એટલે જવાબ કેટલો આવશે, 9. પણ હંમેશા 2 ડિજિટમાં લખશે એટલે જવાબ કેટલો આવશે, 09. પછી શું કરવાનું, તો કે બંનેનો ગુણાકાર કરવાનો. બંનેનો ગુણાકાર કરશો એટલે કેટલા થશે, તો કે ભાઈ 8 × 3 = 24. 24 × 2 = 48. અને પાછળ ફરજિયાત શું મૂકવાનું વિદ્યાર્થી મિત્રો, તો પાછળ ફરજિયાત 0 મૂકવાનો, એટલે જવાબ થશે 480. અને પછી એનો સરવાળો કરશો એટલે જવાબ કેટલો આવશે, તો કે 68 × 89. ત્યાર પછીની રકમ જોવો કોણ છે, તો કે 76. તો સૌ પ્રથમ પહેલું સ્ટેપ શું હતું વિદ્યાર્થી મિત્રો, તો 7 નો વર્ગ કરવાનો. તો 7 નો વર્ગ કેટલો થશે, 49. પછી તો 6 નો વર્ગ કરવાનો, 6 નો વર્ગ કેટલો થશે, 36. પછી શું કરવાનું, તો બંનેનો ગુણાકાર કરવાનો. તો બંનેનો ગુણાકાર કરશો એટલે કેટલા થશે, તો કે 6 × 7 = 42. 42 × 2 એટલે જવાબ આવશે 84. પાછળ શું મૂકવાનું, તો કે પાછળ ફરજિયાત 0 મૂકવાનું, એટલે જવાબ આવશે 840. અને પછી શું કરવાનું, તો કે પછી એનો સરવાળો કરવાનો. સરવાળો કરશો તો જવાબ કેટલો આવશે, 57/76. ત્યાર પછીની રકમ કોણ છે, તો કે 52. 52 નો વર્ગ કઈ રીતના કરશો, તો કે સૌ પ્રથમ પેલા શું કરવાનું, 5 નો વર્ગ કરવાનો. 5 નો વર્ગ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો, તો 5 નો વર્ગ થશે 25. પછી 2 નો વર્ગ કરવાનો, તો 2 નો વર્ગ થશે 4. પણ આપને ખબર છે 2 ડિજિટમાં લખશે એટલે જવાબ કેટલો આવશે, 04.
ત્યાર પછી શું કરવાનું? તો બંનેનો ગુણાકાર કરવાનો. બંનેનો ગુણાકાર કરશો એટલે કેટલા થશે? તો કે ભાઈ 5 × 10 અને 10 × 20 અને પાછળ ફરજિયાત શું મૂકવાનું? 0 મૂકવાનો, એટલે જવાબ થશે 200. અને એ બંનેનો સરવાળો કરશો તો જવાબ કેટલો આવશે? 27 × 04. ત્યાર પછીની રકમ કોણ છે? તો કે ભાઈ 44. હવે 44 નો વર્ગ કઈ રીતના થશે? 4 નો વર્ગ 16, બીજા 4 નો વર્ગ 16, પછી બંને સંખ્યાનો ગુણાકાર કરશો એટલે જવાબ શું આવશે? ચોકે ચોકે 16, એને ગુણ્યા 2 એટલે જવાબ આવશે 32. પાછળ ફરજિયાત 0, પછી એનો સરવાળો કરશો જવાબ આવશે 19 = 36. બરાબર છે. 44 નો વર્ગ કેટલો થશે? 19 = 36. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને બે અંકની સંખ્યા આપે તો સૌ પ્રથમ આપણે શું કરવાનું? ગુણાકાર કરવાનો? ના, ગુણાકાર આજ પછી કોઈ દિવસ આપણે વર્ગમાં કરવાના છીએ નહીં. બરાબર છે. ડાયરેક્ટ શું કરશે? તો કે સૌ પ્રથમ પહેલી સંખ્યાનો વર્ગ કરશે, પછી શું કરવાનું? બીજી સંખ્યાનો વર્ગ કરવાનો, ત્યાર પછી શું કરવાનું? બંને સંખ્યાનો ગુણાકાર કરવાનો અને એનો ફરજિયાત 2 સાથે ગુણાકાર કરવાનો અને છેલ્લે ફરજિયાત શું મૂકવાનું? 0 મૂકવાનો. પછી સરવાળો કરી નાખશો એટલે ડાયરેક્ટ 2 અંકની કોઈ પણ સંખ્યા હોય, બરાબર છે, 2 અંકની કોઈ પણ સંખ્યા હોય એનો વર્ગનો જવાબ આવી જશે. એટલે આજ પછી કોઈ દિવસ તમને વર્ગ કરવાનો કે તો હવે કોઈ દિવસ આપણે ગુણાકાર કરશે નહીં. ત્યાર પછી જુઓ તમને શું કીધું છે? તો કે ભાઈ દશાંશ ચિહ્નવાળી સંખ્યાનો વર્ગ કઈ રીતના કરવો? એટલે કે પોઈન્ટવાળી સંખ્યા આપેલી હોય તો એનો વર્ગ કઈ રીતના કરવો? તો કે જો એના માટે તમારે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? તો એના માટે તમારે સૌ પ્રથમ પોઈન્ટને કાઢી નાખવાનો. ફરીથી એકવાર બોલું છું, સૌ પ્રથમ પહેલું સ્ટેપ શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? તમારે પોઈન્ટને કાઢી નાખવાનો. એટલે શું થશે? નોર્મલ સંખ્યા બની જશે. અને નોર્મલ સંખ્યાનો વર્ગ કઈ રીતના કરવો એ તો આપણે શીખી જ ગયા છે. પછી છેલ્લે આપણે શું કરવાનું? પોઈન્ટનો હિસાબ કિતાબ કરવાનો. જો સમજાવો એટલે વધારે ક્લિયર થાય. મારી પાસે પહેલી રકમ કોણ છે? તો કે ભાઈ 0.8. હવે પોઈન્ટને કાઢી નાખો. પોઈન્ટને કાઢી નાખો એટલે બચે કોણ? તો કે ખાલી 8 બચશે. હવે 8 નો વર્ગ કેટલો થાય? તો 8 નો વર્ગ થશે 64. હવે શું કરવાનું? તો કે હવે ધ્યાન રાખજો, રકમની અંદર જેટલા પોઈન્ટ છે, બરાબર છે, રકમની અંદર પોઈન્ટ પછી જેટલી સંખ્યા છે એના કરતા જવાબમાં ડબલ સંખ્યા આવી જોઈએ પોઈન્ટ પછી, બરાબર છે. રકમની અંદર પોઈન્ટ પછી જેટલી સંખ્યા છે એના કરતા જવાબમાં પોઈન્ટ પછી ડબલ સંખ્યા આવી જોઈએ. તો જો 8 નો વર્ગ થયો તો 64, પણ રકમમાં તમે જોશો તો પોઈન્ટ પછી 1 સંખ્યા છે તો જવાબમાં શું આવશે? પોઈન્ટ પછી 2 સંખ્યા આવશે એટલે જવાબ થશે 0.64. તો જો રકમની અંદર પોઈન્ટ પછી 1 સંખ્યા હતી તો જવાબમાં તમને પોઈન્ટ પછી 2 સંખ્યા દેખાય છે, કોણ? 6 અને 4. બરાબર છે. આ રીતે વર્ગ કરવાનું. જો બીજું ઉદાહરણ સમજીએ એટલે વધારે ક્લિયર થાય. બીજું ઉદાહરણ શું છે? તો કે ભાઈ 0.07. તો સૌ પ્રથમ પહેલું સ્ટેપ શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? તો પોઈન્ટને કાઢી નાખવાનું. હવે પોઈન્ટને કાઢી નાખશો તો બચે કેટલા? 7 બચે. હવે 7 નો વર્ગ કરવાનો. તો 7 નો વર્ગ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? તો 7 નો વર્ગ થશે 49. હવે શું કરવાનું? હવે પોઈન્ટનો હિસાબ કિતાબ કરવાનો. તો જો રકમમાં પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? તો રકમની અંદર પોઈન્ટ પછી 2 સંખ્યા છે તો જવાબમાં શું આવશે? 2 ના ડબલ 4, એટલે જવાબમાં પોઈન્ટ પછી 4 સંખ્યા આવશે એટલે જવાબ કેટલો થશે? તો કે 0.0049. હવે મફતના 0 તમે લઈ શકો, બરાબર છે, એમાં કાંઈ પ્રશ્ન નથી. કારણ કે મારે પોઈન્ટ પછી 4 સંખ્યા બનાવવી હોય તો મારે 2 0 ઉમેરવા પડે, બરાબર છે. એટલે ફાઇનલ જવાબ કોણ થશે? 0.0049. ત્રીજી રકમ જુઓ. ત્રીજી રકમ કોણ છે? તો કે મારી પાસે 2.3.
તો પેલા પોઈન્ટ કાઢી નાખશો એટલે જવાબમાં કોણ આવશે? તો પોઈન્ટ કાઢી નાખશો એટલે બચે કોણ? તો કે 23 બચશે. અને 23 એટલે બે અંકની સંખ્યા થઈ, તો બે અંકની સંખ્યાનો વર્ગ ગુણાકારથી કરાય? તો કે ના, બે અંકની સંખ્યાનો વર્ગ શોર્ટકટથી કરાય. બરાબર છે ને? શોર્ટકટ હમણાં જ આપણે જોઈ ગયા. બરાબર છે? સૌ પ્રથમ શું કરવાનું? તો કે બે નો વર્ગ કરવાનો. બે નો વર્ગ કેટલો થશે? 4. પણ 4 લખાય ના. શું લખાય? 0 4. બરાબર છે? 3 નો વર્ગ કરવાનો. 3 નો વર્ગ કેટલો થશે? 0 9. પછી બીજું સ્ટેપ શું હતું વિદ્યાર્થી મિત્રો? તો બંને નો ગુણાકાર કરવાનો. તો બંને સંખ્યાનો ગુણાકાર કરશો તો કેટલા થશે? 2 3 6. એનો ફરજિયાત 2 સાથે ગુણાકાર કરવાનો એટલે 6 2 12. છેલ્લે શું આવશે? તો કે 0 મૂકવાનો. અને પછી એનો સરવાળો કરશો તો જવાબ આવશે 529. પણ પોઈન્ટનો હિસાબ કિતાબ બાકી છે. પોઈન્ટ જોવો તો રકમની અંદર પોઈન્ટ પછી એક સંખ્યા છે, તો જવાબમાં શું થશે? પોઈન્ટ પછી 2 સંખ્યા આવશે એટલે જવાબ કેટલો થશે? 5.29. બીજું ઉદાહરણ સમજો એટલે વધારે ક્લિયર થાય. બીજું ઉદાહરણ શું છે? તો કે ભાઈ 3.2. તો પેલા પોઈન્ટ કાઢી નાખો એટલે બચે કોણ? તો કે 32 બચશે. 32 નો વર્ગ કઈ રીતના થશે વિદ્યાર્થી મિત્રો? તો 3 નો વર્ગ 0 9, 4 નો વર્ગ 0 4. બરાબર છે? 3 નો વર્ગ કેટલો થશે? 0 9. અને 2 નો વર્ગ કેટલો થશે? 0 4. ત્યાર પછી બીજું સ્ટેપ શું હતું વિદ્યાર્થી મિત્રો? તો બંને સંખ્યાનો ગુણાકાર કરવાનો. તો બંને સંખ્યાનો ગુણાકાર કરશો તો કેટલા થશે? 3 2 6 6 2 12. અને પાછળ ફરજિયાત 0 મૂકવાનો. પછી એનો સરવાળો કરશો તો જવાબ આવશે 1024. પણ રકમની અંદર પોઈન્ટ પછી એક સંખ્યા છે, તો આપણે શું કરવાનું? જવાબમાં પોઈન્ટ પછી 2 સંખ્યા મૂકવાની એટલે જવાબ કેટલો થશે? તો કે 10.24. ત્યાર પછીનો પ્રશ્ન જુઓ શું કહે છે. તો કે ભાઈ 5.6 નો વર્ગ. તો પેલું સ્ટેપ શું છે વિદ્યાર્થી મિત્રો? પોઈન્ટને કાઢી નાખો. પોઈન્ટને કાઢી નાખશો તો બચે કોણ? 56 બચે. 56 એટલે 2 અંકની સંખ્યા થઈ ગઈ. અને 2 અંકની સંખ્યાનો વર્ગ કઈ રીતના કરશી? તો કે પેલા 5 નો વર્ગ કરશી તો કેટલા આવશે? 25. 6 નો વર્ગ કરશો તો જવાબ આવશે 36. પછી બંનેનો ગુણાકાર કરવાનો. તો બંનેનો ગુણાકાર કરશો તો કેટલા થશે? 5 6 30. 30 × 2 એટલે જવાબ આવશે 60. અને પાછળ ફરજિયાત 0 મૂકવાનો. અને પછી એનો સરવાળો કરશો તો જવાબ આવશે 31 36. પણ રકમની અંદર પોઈન્ટ પછી એક સંખ્યા છે, તો આપણે શું કરવાનું? પોઈન્ટ પછી 2 સંખ્યા મૂકવાની. તો જવાબ કેટલો આવશે? 31.36. ત્યાર પછીની બીજી રકમ જોવો કોણ છે? તો કે ભાઈ 4.7 નો વર્ગ. તો પહેલું સ્ટેપ શું હતું વિદ્યાર્થી મિત્રો? તો કે પોઈન્ટને કાઢી નાખવાનો. પોઈન્ટને કાઢી નાખશો તો બચે કોણ? તો કે 47 બચશે. હવે 47 નો વર્ગ કઈ રીતના કરશી? તો કે પેલા 4 નો વર્ગ કેટલો થશે? તો કે 4 નો વર્ગ થશે 16. 7 નો વર્ગ કેટલો થશે? 49. પછી બીજું સ્ટેપ શું છે વિદ્યાર્થી મિત્રો? બંને સંખ્યાનો ગુણાકાર કરવાનો. તો બંને સંખ્યાનો ગુણાકાર કરશો તો કેટલા થશે? તો કે ભાઈ 4 7 28. 28 2 કેટલા થશે? 56. અને પાછળ ફરજિયાત શું મૂકવાનું? 0 મૂકવાનું. અને પછી એનો સરવાળો કરશો તો જવાબ કેટલો આવશે? 2209. પણ પોઈન્ટ પછી એક સંખ્યા છે, તો આપણે શું કરવાનું? પોઈન્ટ પછી 2 સંખ્યા આવી જોઈએ એટલે જવાબ કેટલો આવશે? 2209. ત્યાર પછીની રકમ કોણ છે? તો કે ભાઈ 7.2. હવે 7.2 ની અંદરથી પહેલું સ્ટેપ શું છે વિદ્યાર્થી મિત્રો? પોઈન્ટને કાઢી નાખો. પોઈન્ટને કાઢી નાખશો એટલે બચે કોણ? તો કે 72 બચે. હવે 72 એટલે 2 અંકની સંખ્યા થઈ ગઈ, તો એનો વર્ગ કઈ રીતના કરશી? તો કે સૌ પ્રથમ 7 નો વર્ગ કરશી એટલે 49 થશે. 2 નો વર્ગ કરશો એટલે કેટલા થશે? 0 4. 4 ન લખતા, બરાબર છે? 2 નો વર્ગ એટલે કેટલા થશે? 0 4. પછી શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? બંનેનો ગુણાકાર કરવાનો. તો બંને સંખ્યાનો ગુણાકાર કરશો એટલે કેટલા થશે? તો કે ભાઈ 7 2 14. અને 14 2 28.
પાછળ ફરજિયાત શું મૂકવાનું? જીરો. એટલે થશે શું? 280. અને પછી એનો સરવાળો કરશો તો જવાબ કેટલો આવશે? 51.84. પણ રકમની અંદર પોઈન્ટ પછી એક સંખ્યા છે, તો આપણે શું કરવાનું? જવાબમાં પોઈન્ટ પછી બે સંખ્યા મૂકવાની. તો જવાબ કેટલો થશે? 51.84. તો જ્યારે વિદ્યાર્થી મિત્રો તમને પોઈન્ટ વાળી સંખ્યાનો વર્ગ પૂછે, કોઈ પણ પોઈન્ટ વાળી સંખ્યા ભલે હોય, પોઈન્ટ વાળી સંખ્યાનો વર્ગ પૂછે કેમ કરવું, તો પહેલું સ્ટેપ શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? પોઈન્ટને કાઢ નાખવાનું. પોઈન્ટને કાઢ નાખશો એટલે શું થશે? નોર્મલ સંખ્યાની અંદર રૂપાંતર થઈ જશે, સામાન્ય સંખ્યા બની જશે. અને સામાન્ય સંખ્યાનો વર્ગ કઈ રીતના કરવો એ આપણને ખબર છે, બરાબર છે? સામાન્ય સંખ્યામાં કન્વર્ટ થયા પછી સામાન્ય સંખ્યાનો વર્ગ કરી નાખવાનો. અને પછી શું કરવાનું? તો કે રકમની અંદર પોઈન્ટ પછી જેટલી સંખ્યા હોય એના કરતા ડબલ જવાબમાં પોઈન્ટ પછી સંખ્યા આવવી જોઈએ, બરાબર છે? એટલે પોઈન્ટ વાળી સંખ્યાનો વર્ગનો જવાબ આપણને મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો સેશન પૂરો કરીએ છીએ. નેક્સ્ટ સેશનની અંદર, ખાસ આ સેશનની અંદર આપણે કેમ બે અંકની સંખ્યાનો વર્ગ આપણે શોર્ટકટથી શીખા, બરાબર છે? અને નેક્સ્ટ સેશનની અંદર ખાસ 101 થી લઈને, સાંભળજો ખાસ, 101 થી લઈને 999 સુધીની સંખ્યાનો વર્ગ શોર્ટકટથી કેવી રીતના સોલ્વ કરવો, બરાબર છે, એની આપણે ચર્ચા આના પછીના સેશનની અંદર કરવાના છીએ, બરાબર છે? ક્યાંથી? 101 થી લઈને 999 સુધીની સંખ્યાનો વર્ગ, કોઈ પણ સંખ્યા હોય 101 થી લઈને 999 સુધીની, બરાબર છે, એનો વર્ગ શોર્ટકટથી કેવી રીતના સોલ્વ કરવો એની ચર્ચા આના પછીના સેશનની અંદર કરવાના છીએ. થેન્ક યુ.